गुड मॉर्निंग विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં? ધોરણ 9 ની અંદર ગણિત વિષયમાં આપણે સ્વાધ્યાય 2.3 બહુપદી એની અંદર મે તમને સૌથી પ્રથમ દાખલા નંબર 1 ના પહેલો, બીજો અને સૌથી મહત્વનો દાખલો છે દાખલા નંબર 3. મિત્રો, દાખલા નંબર 1 2 3 4 અને 5 ની અંદર આપણે ભાગાકારની રીત છે એને ફોલો કરી છે. એના ત્રણ સોપાન તો મેં તમને આપી દીધા છે. સૌથી પહેલું સોપાન એટલે બીજું કઈ નહીં, સ્ટેપ્સ. કયા પગથિયા ફોલો કરવાના? સ્ટેપ 1 માં શું કરવાનું છે? સૌથી પહેલા જે ભાજ્ય બહુપદી છે એના પહેલા પદને આપણે શું કરવાનું છે, જેની બહુપદી હોય એના વડે ભાગવાનું છે. તો પહેલું સ્ટેપ શું કરવાનું છે? ભાગાકાર. ખાલી સ્ટેપ યાદ રાખશો તો પણ બધું આવડી જશે. અહીં પહેલું પદ કેન્સલ થાય એ જ રીતે આપણે પ્રથમ પદ છે એનો પ્રથમ પદ ભાગફળનું એવું લેવાનું હોય કે અહીંયા પહેલું પદ કેન્સલ થાય, બરાબર. અહીંયા એક્સ ઘન છે, ડાયરેક્ટલી આપણે એને ભાગીએ. એક્સ ઘનને એક્સ વડે ભાગીએ તો એક્સ વર્ગ આવે, બરોબર. એક્સ વર્ગ આવે, વાત સાચી. પણ એની પાછળ અહીંયા બે તો રહી જાય છે, બરાબર. તો અહીંયા પહેલું પદ છે એ 2x ઘન આવશે, તો પછી અહીંયા એક પદ ઉડશે નહીં, બરોબર. પદ કેન્સલ ના થાય એટલે થાય શું? અહીંયા દાખલો આગળ જ ન વધે એટલા માટે મેં અહીંયા શું કર્યું છે, 2x + 5 છે એને એના વડે ભાગ્યા છે તો કે હાફ વડે. પછી કરો ગુણાકાર અને પછી નિશાની બદલાવો. આ ત્રણ સ્ટેપ છે એની અંદર તમારે ભાગાકારના દાખલા કરવાના છે. જ્યારે આપણે દાખલાની શરૂઆત કરી ત્યારે સૌ પ્રથમ મેં તમને આ જ કીધું, પહેલું પદ એક્સ ઘન છે એને એક્સ વડે ભાગો તો એક્સ નો વર્ગ, એક્સ ના વર્ગ ને આપણે 2x + 5 વડે ગુણ્યા સ્ટેપ કરીએ. ચાલો અહીંયા મેં એક્સ ઘન ને એક્સ વડે ભાગ્યું, એક્સ વર્ગ આવ્યો એને 2x + 5 વડે ગુણીશ તો શું આવશે, એક્સ ઘન. પણ આગળ તો 2 આવે ને અને 5x વર્ગ, તો 2x ઘન અને 5x વર્ગ આમાં એક ની રીતે આપણ મેળ આવે નહીં. તો આનો એક સરળ રસ્તો શું છે, પહેલું પદ એક ઘન આવે એના માટે શું કરવાનું, તો કે આખે આખા પદને હાફ વડે ગુણવાનું. 2x ઘન + 5x વર્ગ આને હાફ વડે ગુણો તો 2 કેન્સલ થઈ જાય તો શું આવે, x નો ઘન આવે. છેને x નો ઘન વત્તા શું આવે બીજું, 5x વર્ગ. પરંતુ અહીંયા 1/2 આને ગુણે તો 1/2 આવી રીતે કરીએ તો 5 એકા 5 ને સ્ટેપ માં 2 એટલે 5/2x વર્ગ આવી ગયા. પહેલું પદ કેન્સલ થઈ જશે મિત્રો. ખબર પડી શું કહ્યું, આપણે હાફ વડે આને ગુણવાની એક સ્ટેપ ની અહીંયા જરૂર પડે છે એટલે હાફ x વર્ગ થઈ ગયું. તો અહીંયા 3x વર્ગ અને નિશાની બદલાવી એટલે -5 ના છેદ માં 2x વર્ગ. હવે આપણો 3x વર્ગ ને 5/2 આ કરો એટલે અહીંયા 7/1/2 એક્સ વર્ગ આવશે, કારણ કે 3 અહીંયા તમે 3 એક્સ વર્ગ માઇનસ 5/2, 3 માઇનસ 5/2 કરો એટલે શું થાય, 3 × 2 = 6 માઇનસ 5/2 એટલે 1/2 આવે. તો આવા નાના નાના સ્ટેપ છે મિત્રો એ તમારે હવે સમજવા પડશે. તો 1/2 એક્સ સ્ક્વેર છે એ જ પદ પાછું નીચે લઈ આવવું હોય તો આપણે શું કરવું પડે, ફરીથી આ x વર્ગ ને x વડે ભાગીએ એટલે હાફ x વર્ગ તો આવે છે એને x સાથે 2x + 5 આવે નો તો ફરીથી આનું આ સ્ટેપ આવે અને આ રીતે આગળ વધતું જાય અને લાસ્ટ આપણો આન્સર છે કે -27/8. ખાસ હોમવર્ક ની અંદર આ દાખલો, દાખલા નંબર 5 હોમવર્ક ની અંદર આ દાખલો તમારે મિનિમમ 5 વાર ભણવાનો છે તો જ તમને મગજમાં બેસશે. બાકી બુકમાં ગ્રુપમાં એક એક વાર તો છે પરંતુ 5 વાર આ દાખલો તમારે એક્સ્ટ્રા ગણવાનો જ છે. આ દાખલો નહીં ગણો એટલે તમને મગજમાં આ દાખલો કોઈ પણ દિવસ નહીં ઉતરે, 100% નિવેદન છે. તો હવે આ દાખલો તમે ગણો અને કંઈ ના સમજે તો ગ્રુપમાં મેસેજ કરી શકો છો. હવે દાખલા નંબર 2, એક બહુપદી આપણને px આપેલી છે જેને gx વડે ભાગી અને શેષ શું વધે એ શોધવાની છે. મિત્રો, ભાગાકારની અંદર એક નિયમ છે, બહુપદીનો ઉપયોગ આપણે કરીને x અહીંયા મૂકી શકીએ છીએ, x ની જગ્યાએ જેની બહુપદી હોય એ મૂકી શકીએ છીએ.
આ x1 x1 x અને a તો આ x ની બહુપદી છે પરંતુ ભાજકમાં x અને a બંને છે તો આપણે x શું હોય તો x - a = 0 તો x = a મૂકી શકીએ ને તો ડાયરેક્ટલી આનો આન્સર આવી જાય ભાજક બહુપદીમાં x - a ભાજક છે x - a માંથી x શોધી દો તો x ની જગ્યાએ તમે a મૂકી શકો આ બહુપદીને bx લખી શકો bx = આપણે આ બહુપદી p ઓફ x = આ છે તો હવે x ની જગ્યાએ તમે a મૂકો અને જે જવાબ મળે બસ તમને p ઓફ a = 5 a મળે છે ખ્યાલ આવ્યો મિત્રો આ કે ના બરાબર આ દાખલો બહુપદીનો કોઈ પણ ભાગાકારનો દાખલો છે તમે આ પદ્ધતિથી ગણી શકો છો પરંતુ તમને ચોખ્ખો કીધું હોય કે ભાગાકાર કરી શેષ મેળવો તો આ પદ્ધતિ કરવાની દાખલા નંબર 3 7 + 3x એ 3x બરાબર 7x બરાબર છે કે નહીં એ નક્કી કરવાનું છે તો અહીંયા આપણે આ બહુપદી ભાજક છે એમાંથી x મેળવી લઈએ જો કે આગળ ગયો છે x = -7 / 3 છે આ બહુપદી px છે px = 3x1 + 7x તો -7 / 3 અહીંયા મૂકીએ એટલે તમારો આન્સર હવે -4 ને જોડે નહીં કે જે 0 નથી તો આજના હોમવર્કની અંદર મિત્રો સાંભળી લો ખાસ આજના હોમવર્કની અંદર આપણે જે દાખલા ગણાવ્યા એ પાછળનું કલર બુકમાં પ્રમાણે છે પરંતુ આ એક દાખલો તમારે ખાસ પાંચ વાર બનાવવાનો છે બરાબર અને આની પહેલાનો જે ત્રીજો દાખલો હતો જે પાઈ વાળો હતો એ પણ તમારે પાંચ વાર ગણવાનો જ છે જો આ બે દાખલા નહીં ગણો અને એક્ઝામ ની અંદર આવા દાખલા હશે તો પછી તમને કઈ આવડશે નહીં ખાસ ધ્યાન રાખજો તો હવે આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા સ્વાધ્યાય સાથે મળીશું 2.4 માં બહુપદી સાથે તો ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ